વહલા વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ દસ અંગ્રેજી માધ્યમમાં પ્રથમ પ્રકરણ વિશે સમજીશું પહેલું પ્રકરણ એક પદ્ય છે જેનું નામ મોરલી છે અને એના રચયિતા કવયત્રી મીરાબાઈ છે આપણે મીરાબાઈ વિશે થોડું જાણીએ મીરાબાઈનો જન્મ ઈસવીસન સોળમી સદીમાં માનવામાં આવે છે મીરાબાઈનો જન્મ રાજસ્થાનના મેળતા ગામમાં રાજકુટુંબમાં થયો હતો નાનપણથી જ તેમનો તેમને કૃષ્ણ ભક્તિનો રંગ લાગ્યો હતો તેમણે મેવાડ વ્રજ અને દ્વારકામાં સાધુ સંતો સાથે સત્સંગમાં કૃષ્ણમય જીવન વિતાવ્યું એમ મનાય છે તેમના કૃષ્ણ ભક્તિના પદો ગુજરાતી ઉપરાંત વ્રજ રાજસ્થાની અને હિન્દી ભાષામાં મળે છે તેમના પદોમાં કૃષ્ણ માટેની ઝંખનાનું ભાવવાહે નિરૂપણ જોવા મળે છે સંત હૃદયની સંવેદનાની તીવ્રતા અને ભાષાની સાદગી માટે તેમના પદો જાણીતા છે મીરાબાઈના પદોમાં કૃષ્ણ પ્રત્યેનો પ્રેમ અને ભક્તિ સદા દેખાય છે આ પદમાં પણ કવયત્રીએ કૃષ્ણની લીલાઓનું વર્ણન કર્યું છે તો હવે આપણે આ પદને સમજીશું વાગે છે રે વાગે છે વૃંદાવન મોરલી વાગે છે તેનો નાદ ગગનમાં ગાજે છે વૃંદાવન મોરલી વાગે છે એ વૃંદાવનમાં મોરલી વાગે છે શ્રી કૃષ્ણ વૃંદાવનમાં મોરલી વગાડે છે જેનો નાદ નાદ એટલે કે અવાજ સૂર આકાશમાં ગાજે છે તે વનને મારગ જાતા વહાલો દાણ દધીના માંગે છે વૃંદાવન મુરલી વાગે છે વૃંદાવનના રસ્તે જતા વહાલો એટલે કે શ્રી કૃષ્ણ દહીંના દાણ એટલે કે દહીં દધી એટલે દહીં અને દાણ એટલે જકાત કે દહીંનો દાણ જખાત માંગે છે વૃંદાવન મુરલી વાગે છે વૃંદા તે વનમાં રાસ રચ્યો છે વહાલો રાસ મંડળમાં બિરાજે છે વૃંદાવન મુરલી વાગે છે વૃંદાવનમાં રાસ રચાયો છે રાસ રમાય છે રાસ એટલે ગોળ વળીને કરાતું નૃત્ય જ્યારે વૃંદાવનમાં રાસ રચાયો છે ત્યારે શ્રી કૃષ્ણ એ રાસ મંડળમાં શોભે છે પીળા પીતાંબર જરકસી જામા પીળો તે પટકો બિરાજે છે વૃંદાવન મોરેલી વાગે છે શ્રી કૃષ્ણને પીળા પીતાંબર પહેર્યા છે અને જરકસી જામો જરકસી એટલે કે જરી કામ કરેલું જામા જામા એટલે કે અંગરખો શ્રી કૃષ્ણએ પીળું પીતાંબર અને જરકસી જામું પહેર્યું છે અને પીળો પટકો પણ એમણે ધારણ કરેલો છે વૃંદાવન મોરલી વાગે છે કાને તે કુંડળ મસ્તકે મુકટ શ્રી કૃષ્ણના કાનમાં કુંડળ પહેરેલા છે અને મસ્તક ઉપર મુકટ ધારણ કરેલો છે મુખ પર મોરલી બિરાજે છે શ્રી કૃષ્ણના મુખ ઉપર મોરલી શોભે છે વૃંદાવન મોરલી વાગે છે તે વનની કુંજ ગલીમાં વહલો થનક થનક થઈ નાચે છે વૃંદાવન મોરલી વાગે છે કે વૃંદાવનની જે કુંજ ગલીઓ છે કુંજ ગલીઓ એટલે કે સાંકડો માર્ગ ત્યાં વહલો વહલો એટલે શ્રી કૃષ્ણ થનક થનક થઈ નાચે છે મતલબ એ ખૂબ ખુશ થઈને આનંદમાં રાસમાં રાસ રચે છે વૃંદાવન મુરલી વાગે છે બાઈ મેરા કે પ્રભુ ગીરધરના ગુણ દર્શન થકી દુખ ભાગે છે એ શું કહે છે મેરાબાઈના પ્રભુ ગિરધરના ગુણ દર્શન થકી જ આપણા સૌનું દુઃખ ભાગી જાય છે મતલબ કે દૂર થાય છે શ્રી કૃષ્ણના દર્શન કરવા માત્રથી જ આપણા દરેક દુઃખો દૂર થાય છે વૃંદાવન મોરલી વાગે છે અહીં આ કાવ્ય મીરાના શ્રેષ્ઠ પદોમાંથી લેવામાં આવ્યું છે